ભરૂચની હોસ્પિટલમાં ગર્ભમાં બાળક મૃત્યુ પામ્યા બાદ જીવન મરણ વચ્ચે રહેલી પરિણીતાનું બચાવ્યો હતો પરિણીતાને લોહીની જરૂર પડી હતી અને મહિલાના ઓપરેશન દરમિયાન પાંચસો જેટલા યુવાનો પોતાનું લોહી આપવા માટે ખડે પગી રહ્યા હતા ભરૂચના અયોધ્યા નગરના સ્લમ વિસ્તારમાં રહેતી કાજલ ચૌહાણ સગર્ભા હોય તેણીને પ્રસુતિ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી અને સવારની ભરૂચ દાખલ હતી સગર્ભાના પેટમાં તેમ પરિવારને જણાવવામાં આવ્યું હતું પણ ત્યાં સુધી બહુ સમય નીકળી ગયો હતો અને જીવન તેમજ મરણ વચ્ચે ઝોલા ખાતી આ મહિલા વિશે બાહુબલી ગ્રુપના સભ્યોને જાણ થતા તેમણે મહિલાની સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની તૈયારી બતાવી હતી પરિણેતા રહેલી સગરમાં રહેલા મૃતક કાઢવા માટે ઓપરેશન હાથ ધર્યું હતું ઓપરેશન દરમિયાન બ્લડ વધુ વહી જાય તો બ્લડની જરૂર પડી શકે તેમ છે ભરૂચમાં પણ અદ્યતન સુવિધાવાળું બ્લડ યુનિટ ઉભું કરાયું છે પરંતુ મહિલાને ચોવીસ બોટલ બ્લડ ચડાવવામાં આવ્યું હતું જેને કારણે આખી રાત હું ડૉક્ટર જલ્પા શાહ પ્રાઇમ હોસ્પિટલમાં ગાઈનેકોલોજીસ્ટ તરીકે કાર્યરત છું અમારે ત્યાં કાજલબેન કરીને પેશન્ટ સન્ડે આવ્યું હતું રાત્રે સાડા સાત આઠની આસપાસ પેશન્ટ સિવિલમાંથી રિફર થઈને બરોડા જતું હતું પણ પેશન્ટ પછી અમારો કોન્ટેક થયો અને અહીંયા અમે એને ટ્રીટમેન્ટ માટે લીધું પેશન્ટને લગભગ બાર કલાક પહેલાંથી જ અંદર પેટમાં બાળક એક્સપાયર થઈ ગયું હતું એટલે એનું ઝેર કો એ ફેલાઈ ગયું હતું આખા બોડીમાં અને એને બ્લીડિંગ પણ ચાલુ થઈ ગયું હતું જેને અમારી ભાષામાં એબ્રપ્શન કહેવાય એટલે પેશન્ટને બ્લીડિંગ બી ખાસું થયું હતું અને એના બધા રિપોર્ટના આધારે પેશન્ટ ડીઆઈસીમાં હતું એટલે અમે પેશન્ટને અહીંયા ટ્રીટ કર્યું એને ઓટીમાં લીધું અને છ ડૉક્ટરોની ટીમ એકદમ ખડે પગે હાજર રહી સવાર સુધી એની પાછળ બહુ જ મહેનત કરી એને ટોટલ અમે ત્રેવીસ બોટલ લોહી ચડાયું ત્યારે પેશન્ટ અત્યારે એકદમ સ્ટેબલ કન્ડિશનમાં છે અને ઘરે જઈ રહ્યું છે અને પેશન્ટ એકદમ સિરિયસ કન્ડિશનમાં આવ્યું હતું અને એને સારી ટ્રીટમેન્ટ મળી એના આધારે પેશન્ટ આજે ઘરે જઈ રહ્યું છે સમગ્ર ઓપરેશનમાં કેટલો સમય લાગ્યો ઓપરેશનમાં તો એસ સચ પ્રોસિજરમાં તો કહો તો અડધો પોણો કલાકનું જ પ્રોસિજર હતી બટ એની પાછળની જે મહેનત અને એ પ્રોસીજરમાં લેવા માટેની જે ક્રિટિકલ કન્ડિશન હતી આઈડિયલી એ કંડિશનમાં કોઈ પેશન્ટને ઓપરેશન કરવા જ રેડી ન થાય એવી કન્ડિશન હતી કે પેશન્ટ ગમે ત્યારે એક્સપાયર થઈ શકે એવું હતું એટલે એ બધું જ અમે પેશન્ટને પણ સમજાવ્યું રિલે અરે પેશન્ટના રિલેટિવને સમજાવી અને પછી આગળ આપણે આગળ વધ્યા છે પેશન્ટના રિલેટિવનો પણ પૂરેપૂરો સહયોગ અમને મળ્યો પ્લસ અમને યુનિટી બ્લડ બેંક જે ભરૂચમાં કાર્યરત છે એનો પણ ખરો પૂરેપૂરો સપોર્ટ મળ્યો જેના કારણે અમે આટલા અને બધા ડૉક્ટરોનું ટીમવર્ક અને અમારા સ્ટાફનું મેનેજમેન્ટ બધાના કારણે આજે પેશન્ટ આટલું સારી રીતે સર્વાઈવ થઈ શક્યું કે કદાચ બરોડા લઈ જવાના થાત અને બરોડા લઈ ગયા હોત કદાચ બરોડા લઈ જવાના થાત તો અમારા એક્સપિરિયન્સના આધારે તો એવું કહી શકાય કે પેશન્ટ બરોડા પહોંચ્યું જ ના હોત કે એની એવી કન્ડિશન હતી જ નહીં અને જે રીતનું એને બ્લીડિંગ થતું હતું એ કદાચ રસ્તામાં જ એક્સપાયર થઈ શક્યું હોત થઈ ગયું હોત મારું નામ વિજયભાઈ ચૌહાણ છે મારી ભાઈનું નામ કાજલબેન છે એનું છે ને ડિલિવરી હતી તે અમે સેવાશ્રમમાં લઈ ગયા એ લોકો કહે કે હવે એ બચ્ચાનું ધડકણ નહીં ચાલતું તો તમે છે ને હવે સોનોગ્રાફી કરાવીને લાવો સોનોગ્રાફી કરાવવા ગયા તો એ લોકો એવું કહે કે હમણાં ડૉક્ટર નહીં આવ્યા સોનોગ્રાફીવાળા અગિયાર વાગે આવશે સાડા અગિયારે હવે બાર વાગે આવશે પછી બાર વાગી ગયા તો એને બહુ તકલીફ થવા માંડી પછી છે ને અમે સિવિલમાં ફોન કરીને વાત કરી તે લોકો કહે અમારી પાસે એ સોનોગ્રાફી કરવાનું છે અમે અહીંયા કરીને જોઈ લઈશું છોકરો જીવે છે કે શું થયો પછી ગયા તે લોકો કહે કે છોકરો તો નથી પણ અમે નોર્મલ ડિલિવરી કરી દઈશું તે લોકો દવા બી અમારી પાસેથી મંગાવ્યા બધું રિપોર્ટો અમે બહારથી લઈને આવ્યા પછી એ લોકો કહે કે ત્રણ વાગે કરીશું સિજલ કરવું પડે પછી કહે કે ના આવે સાંજે સાત વાગે કર્યું સાત વાગે અમે બધું રિપોર્ટ પાછળ કરાવીને લાવ્યા હતા પછી એ લોકો એવું કહે કે હમણાં છે ને એ અમારી પાસે સાધનો નથી કંઈ ઓપરેશન કરે એટલે તમારે બડોદરા લઈ જવું પડશે અને સિરિયસ એકદમ ગંભીર થઈ ગઈ હતી બીપી એકદમ લો થઈ ગયા હતા અને બ્લડ નીચેથી ચાલુ ને ચાલુ હતું પછી છે ને એક બહેન મળ્યું તે અમને એવું કીધું કે ભાઈ અહીંયા પ્રાઇમ હોસ્પિટલમાં તમે લઈ ચાલો એ અમારી જોરે આવી લઈને તો અહીંયા લાવીને બધું સારવાર કર્યું તો હમણાં સુધી એકદમ સારું છે અમે છે ને પેલા બી કે ભાઈ છે ને એ લોકો બધું અમને હિંમત આપ્યું ને અમને અહીં લઈને આવ્યું અને બધો ખર્ચો ઉઠાવવાનું એ ભાઈએ કીધું બી કે જુદી છે ને પછી અહીં સિવિલમાં બી અમે અહીંયા પ્રાઇમ હોસ્પિટલમાં અમારું છે ને ખાલી પેલું બ્લડનું પૈસા આપેલું છે બાકી આ જુદી આ લોકો કંઈ પૈસા રૂપિયો લીધો નહીં અને સારવાર એકદમ સારું કર્યું એકદમ મારી બહેરી કમ્પ્લીટ ચાલે હું પ્રાઇમ હોસ્પિટલના ઓનર શૈલેષભાઈ પટેલ અને આજના દિવસે મને આ પત્રકાર મિત્રોને જણાવતા એટલો આનંદ થાય છે કે આપણી પાસે રવિવારના દિવસે સાંજે સાડા સાત વાગ્યે મને એક સફાઈ કર્મચારી દ્વારા ફોન કરવામાં આવ્યો કે એક બેન છે જેમને દસ વાગ્યા સવારના દસ વાગ્યાથી બાળક પેટમાં મૃત છે અને સિવિલ હોસ્પિટલમાં એડમિટ છે પરંતુ એની ટ્રીટમેન્ટ ત્યાં કરી છે લોકોએ પણ હવે એવું કહે છે કે એમને બરોડા સુરત ખસેડો કારણ કે અહીંયા અમારી પાસે કોઈ એવી સગવડ નથી કે અમે એમને સર્વાઈવ કરી શકીએ અને એવી કન્ડિશનમાં એ એવા સ્લમ એરિયામાંથી એ પેશન્ટ આવે છે કે એમની કોઈ એવી પરિસ્થિતિ નથી કે વડોદરા સુરત જઈ શકે અને ક્લિનિકલ કન્ડિશનો મારા ડૉક્ટરના કયા પ્રમાણે અને એમના અનુભવ પ્રમાણે એવું કહે છે કે એ બરોડા સુધી જઈ જ ન શકતે કારણ કે છેલ્લા બે ત્રણ કલાકથી એમને બ્લીડિંગ શરીરમાં ચાલુ થઈ ગયું હતું કારણ કે પોઈઝન શરીરમાં થઈ જવાને લીધે બાળક મૃત હતું એના પોઈઝનને લીધે એ બ્લડ એમનું ચાલુ થઈ ગયું હતું નીકળવાનું જેના કારણે શરીરમાં બ્લડ ન રહી શકે પચીસ વર્ષની ઉંમરના બેન છે જેમને ઓલરેડી બે દીકરા છે ઘરમાં અને એવી કન્ડિશનમાં એમને હું ખરેખર તમને કહું કે આ મને જણાવતા એટલો આનંદ થાય છે કે આવા પણ ગ્રુપ ભરૂચની અંદર કાર્યરત છે કે જે બાહુબલી ગ્રુપ છે બી ભાઈ પટેલ કે જેમને ચારસોથી પાંચસો છોકરા એક સાથે હોસ્પિટલ પર એ બેનને લઈને આવ્યા અમે એમની ટ્રીટમેન્ટ માટે અમારા ડૉક્ટરોએ એમને સમજાવ્યા કે આમાં એક ટકો ચાન્સ છે બચવાનો કારણ કે એમના શરીરમાંથી ઘણું લોહી વહી ચૂક્યું હતું અને એવી કંડિશનમાં એ બ્લડ ત્યારે બંધ થાય ક્લિનિકલ જે વાત કરીએ એના પ્રમાણે ક્યારે બ્લડ બંધ થાય એ એક જ પરિસ્થિતિમાં બંધ થાય કે નવું બ્લડ ચડે નવા પ્લાઝમા ચડે નવા પ્લેટલેટ ચડે અને એ એના બોડીને બંધારણ કરે તો એ બ્લડિંગ બંધ થાય અને જો બ્લડિંગ બંધ ના થાય તો પેશન્ટ ગમે ત્યારે એક્સપાયર થઈ શકે એક મિનિટમાં એક્સપાયર થવાના ચાન્સીસ હતા એક ટકો ચાન્સીસ હતો કે એ બચી શકે એવી કન્ડિશનમાં બધાને સમજાવીને અમે કોઈ ન લે તેવા કામ અમે લીધું છે અને અમારા ડૉક્ટરો છ ડૉક્ટર અમે ભેગા કર્યા અમારા ગાયનેકોલોજીસ્ટ જલ્પા શાહ ડૉક્ટર કુનાલ પટેલ પછી ડૉક્ટર સ્મિત વસાવા સર્જન છે અમારા આપણે ઇન્ટેન્સિવિસ્ટ છે ડૉક્ટર કલ્પેશ પટેલ ડૉક્ટર ઉર્વિન મહેતા બધાએ ડૉક્ટરો એકસાથે ભેગા થઈ ગયા અને બાહુબલી ગ્રુપના પાંચસો છોકરાઓ જે આખી રાત બ્લડ ડોનેશન કર્યું અને યુનિટી બ્લડ બેન્ક જે આજે સૌથી વધારે આ બહેનને બચાવવા માટે આજે બહેન જ્યારે બચ્યા છે તો એવું કહેવાય કે બહુ ઓછા કેસમાં બેન કોઈ બી બચતા હોય છે એવા સમયમાં યુનિટી બ્લડ બેન્કે આખી રાત એમને બ્લડ પ્રોવાઈડ કર્યા છે વીસથી વધારે બ્લડ આપ્યા છે જેમાં પ્લાઝમા જે આપણા ભરૂચમાં કોઈ જગ્યાએ મળતા નહોતા એની પહેલાં અને એ બરોડા સુરત લેવા જવું પડતું હતું કે પ્લાઝમા લેવા જતાં પહેલાં માણસ અહીંયા એક્સપાયર થઈ જાય એવી કન્ડિશનમાં આપણને યુનિટી બ્લડ બેન્કે જે સેવા ચાલુ કરી છે એમાં પ્લાઝમા આપણને આખી રાત મળ્યા અને અમે બેનને એ બ્લડ પ્લાઝમા અને પ્લેટલેટ સાથે ચડાવી અને રાતના અગિયાર વાગ્યાથી લઈને બીજે દિવસે સવારે દસ વાગ્યા સુધી એમને આઈસીયુની અંદર અમે એની ઓપરેશન પછી એમને ટ્રીટમેન્ટ આપી બ્લડ ચડાવ્યા અને તબીબો ખરા પગે ઉભા રહ્યા અને બાહુબલીના તમામ છોકરાઓ સવારે અગિયાર વાગ્યા સુધી અહીંયા અહીંયા ઉભા રહ્યા જેટલું બ્લડ જુઓ એટલું આપશો અને એ બેન માટે આજે ખરેખર આશીર્વાદ રૂપ છે આ તમામ લોકો જેમને આ બેનને બચાવવામાં સપોર્ટ કર્યો છે એ નામી અનામી દરેક વ્યક્તિનો હું ખૂબ ખૂબ આભાર માનું મને ભરૂચની અંદર હવે જ્યારે પણ પ્લાઝમાથી લઈને કોઈ પણ તકલીફ પડે તો ગમે ત્યારે આ બ્લડ બેન્ક અને આ હોસ્પિટલ બધાના માટે છે તમે અડધી રાત્રે અમને અમે હજી સુધી એ બેન પાસે સ્લમ એરિયાના છે અમે એક રૂપિયો પણ નથી લીધો અને માગો પણ નથી અમારી બ્લડ બેન્કે પણ આખી રાત સેવા આપી છે આખી રાત બ્લડ આપ્યા છે એમને પણ એક રૂપિયો માગો નથી અને એની સાથે આ સેવાની સાથે અમને એટલો આનંદ થાય છે કે બાહુબલી ગ્રુપ આવી મહેનત કરે છે અને અવારનવા આવા ઘણા કેસોમાં જો કોઈ બચી શકતું હોય તો એના માટે જે થઈ શકતું હોય તો પ્રાઇમ હોસ્પિટલ તમારી સાથે જે ભરૂચ જનતા સાથે છે મને તમામ રોગ રોગી લઈને અમે જે પણ સેવા થઈ શકશે એ અમે હર હંમેશ તમારા માટે તૈયાર છીએ માની લો કે આ દર્દીને ખાનગી હોસ્પિટલમાં કેટલો ખર્ચ કેટલો થાય સાહેબ કદાચ અમને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હોય તો હું એવું માનું ત્યાં સુધી ત્રણ ચાર લાખની નીચે ન થાય ખર્ચ કારણ કે એમની કંડિશન જ એવી હતી કે કોઈ એમને પહેલાં તો લેવા માટે કોઈ લઈ જ ના શકે એવી કંડિશન હતી ક્યારે એક્સપાયર થઈ જાય એનો કોઈ બેન હતો